આજે ચાર ચાર મૂવી રિલીઝ થઈ અને મને તો હું કયું મૂવી જોવા જાઉં અને કયા મૂવીની વાત કરું. લેટ્સ ટોક અબાઉટ ઇટ. વેલકમ ટુ મૂવી ટોક્સ વિથ દેવાંશી. ઢોલ વાગે ને આપણે ગુજરાતીઓ ગરબા કર્યા વગર ના રહીએ એવું કદી બન્યું છે? આપણે તો કોઈ ફંક્શન પણ ગરબા કર્યા વગર પત્તા નથી. યુ નો, ડાન્સ એક જેસ્ચર છે ફિલિંગ એક્સપ્રેસ કરવાનું. આજે એક મૂવી રિલીઝ થઈ છે ભાંગડા પાલે, એમાં એટલા સરસ ભાંગડા કરવામાં આવ્યા છે ને, હવે જ્યારે જ્યારે ઢોલ વાગશે ને ત્યારે તો ગરબાની સાથે સાથે ભાંગડા પણ કરવાની છું. મૂવીની વાત કરીએ તો વર્લ્ડ વાઇડ ભાંગડા કોમ્પિટિશન થવાની હોય છે લંડનમાં, તો જીકીની ભાંગડા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાથી લઈને લંડન સુધી પહોંચવાની જર્નીને એના ગ્રેટ ગ્રેન્ડ ફાધર કપ્તાન સાથે કનેક્ટ કરવામાં આવે છે. હવે જે આ કનેક્શન છે તમને થોડું અપીલિંગ નથી લાગતું, તમને એમ લાગે કે હજી વેલિડ અને સ્ટ્રોંગ રીઝન હોવું જોઈતું હતું. ઇન્ટરવલ પછી આ મૂવી થોડી પડી જાય છે, તમને એમ લાગે હું ફટાફટ ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં, પણ ના ના, એટલું બધું બી નહીં. એક સીન આવે છે જેમાં નિમ્મો ઢોલ લઈને આવે છે અને ઢોલના એના તાલ પર કપ્તાન એક પગ પર નાચે છે. એટલો સરસ સીન છે, એ સીન જોઈને હું ગદગદ થઈ ગઈ. પાછું આ મૂવી થોડું પડી જાય છે પણ એનો ફિનાલે ધમાકેદાર છે. ધમાકેદાર સોંગ, ધમાકેદાર ડાન્સ. આ મૂવીનો બેસ્ટ પાર્ટ કહું તો એનો ડાન્સ છે. એટલા સરસ ભાંગડા કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે દરેક સોંગ માટે. આ મૂવીનું એક કેરેક્ટર છે સિમ્મી, એ તમને થોડું કન્ફ્યુઝિંગ લાગશે. તમને એમ લાગશે ઘડીકમાં એ સપોર્ટ કરી રહી છે, ઘડીકમાં એ રિવેન્જ લઈ રહી છે. એક ડાયલોગ એ બોલે છે એમાં તમને એમ લિટરલી એવું લાગશે કે આ મેન્યુપ્યુલેટ કરવા માટે બોલી રહી છે. આ મૂવીની સ્ટોરી લાઈન થોડી એવી છે તો એક્ટર્સને એટલો બધો સ્કોપ નથી મળતો પોતાની એક્ટિંગ સ્કિલ્સ બતાવવાનો, પણ તો પણ ગુડ ટ્રાય. આ મૂવી સાવ ફેંકી દેવા જેવી પણ નથી, વન ટાઈમ વોચ છે. જો તમે મૂવી ફ્રીક હો અને તમે રેગ્યુલર બેઝિસ પર મૂવી જોતા હો તો આ મૂવી જરૂરથી જોજો અને મને કહેજો કે આ મૂવી તમને કેવી લાગી.